एक गुजराती युवान के जेने आईएएस अधिकारी की ओळख आपी जम्मू काश्मीर में जेड प्लस सिक्योरिटी मेळवी लीधी। आ युवाने पीएमओ ना एडिशनल डिरेक्टर होवानुं कही छेल्ला 6 महीना थी जम्मू काश्मीर में धामा नाखी हाईफाई फेसिलिटी नो लाभ उठाव्यो। आ महाठग एटले बीजू कोई ने पण अमदावाद ना घोड़ासर विस्तार में रहते किरण पटेल। त्यारे दिव्य भास्कर इन्वेस्टिगेशन करी किरण पटेल नी करमकुंडली बहार काढ़ी। अमे सोशियल मीडिया पर छेल्ला 2 वर्ष थी किरण पटेल ने उघाड़ा पाड़वानुं काम करनार धवल रावल साथे खास बातचीत करी। मारे आ भाईनी साथे जे प्रॉब्लम थयो ने 2021 मां थयो तो એટલે મારે બીજો કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી કે મારી સાથે એવો કોઈ સ્કેમ બી નથી થયો, પણ મારે બીજા ઇસ્યુઝ હતા જેના લીધે આ ભાઈ જે એ ભાઈની જે મોડસ ઓપરેન્ડી કહેવાય કે આ રીતના જે વાત કરે છે કે પીએમઓ ઓફિસ માં હું છું ના આ રીતના, એ પ્રમાણે ભાઈ મને આમ કહેવાય ને કે એ પ્રમાણે ધમકી આપતા હતા કોઈ બીજી મેટરમાં। એટલે ટ્વિટર માં બધું ચાલતું હોય ને ટ્રોલિંગ બોલિંગ ને બધું, એટલે આ ભાઈએ ક્યાંક થી મારો નંબર લઈ લીધો હશે અને મને એ રીતના કહેતા હતા કે ભાઈ આ તમે મને ફલાણા વ્યક્તિ ની ડિટેલ આપો પેલા ની ડિટેલ આપો એમ કરીને બરોબર। એટલે આ ભાઈ નું મૂળ શું કામ હોય કે ભાઈ આવી પોતાની ડાંગ જમાવે અને ક્યાંક ટૂળ પાણી કરે તો ક્યાંક ચીટિંગ કરે એમ। ધવલ રાવલે કહ્યું કે કિરણ પટેલે નરોડામાં રિટાયર્ડ ડીવાયએસપી તથા પીએસઆઈ જેવા 10 અધિકારીઓની ગાડી ગીરવે મૂકી એ બધાના રૂપિયા લઈ લીધા। એટલું જ નહીં પણ અમદાવાદની એક કંપની સાથે ટાઈઅપ કરી 2-3 કરોડ ખંખેરી લીધા, જ્યારે બાયડના ખેડૂતોને વિશ્વાસમાં લઈ બધા ખેડૂતો પાસેથી આશરે 1.5 કરોડની રકમ ચાવ કરી ગયો। ત્યારે ધવલ રાવલે કહ્યું કે કિરણ પટેલ પર જેટલા કેસ થયા છે એના કરતા વધારે તો એણે કૌભાંડો કર્યા છે અને આ કૌભાંડ તે એવી રીતે કરે છે કે તેના પર કોઈ કેસ પણ ન કરી શકે। કિરણ પટેલે દાહોદ કે પંચમહાલમાં ઓફિસરોને મોટી ઓળખાણો બતાવી રૂપિયા લીધા, તે આઈપીએસ ઓફિસરોને પીએમઓ ઓફિસની ઓળખાણ આપતો એટલે ઓફિસરોને લાગે કે તેમનું ટ્રાન્સફર કે અન્ય કામ થઈ જશે, એટલે આવા કેટલાય અધિકારીઓ પાસેથી તેને ટ્રાન્સફરના રૂપિયા લઈ લીધા ને તેમના ટ્રાન્સફર પણ ન થયા। એટલું જ નહીં પણ સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણ પટેલ એક મંત્રીના ઘરમાં ઘૂસીને વાસ્તુ કરાવીને રહેવા લાગ્યો। સિંધુ ભવન વાળું તો મકાન હતું, એનું નતું તો એકચ્યુઅલી એને બીજાના મકાન ના રિનોવેશન કરવાનું કરીને લીધું હતું અને ઘરમાં એને પોતાનું વાસ્તુ કરાવી દીધું અને પછી જે મેઈન માલિક છે ને જેનું મકાન હતું એને પાછળથી ખબર પડી કે ભાઈ હવે જો આ એ મિત્રમાં એ લોકોએ કીધું હતું કે ભાઈ તમે આને થોડું રિનોવેટ કરીને આને વેચાઈ દો અમારે વેચવું છે અને આ ભાઈએ વાસ્તુ કરીને કીધું કે ભાઈ મેં રાખી લીધું મકાન એને, અત્યારે ભાઈ ત્યાં નથી રહેતા ત્યાંથી કાઢી મૂકે એમના સામાન સાથે। સાથે જ ધવલ રાવલે ઉમેર્યું કે કિરણ પટેલ શાકભાજીની જેમ પીએચડીની ડિગ્રીઓ વેચે છે, મોટા મોટા અધિકારીઓ પણ કિરણની સાથે હોય છે, તે જમ્મુ કાશ્મીર ગયો ત્યારે ઉચ્ચ કક્ષાના બીજા કર્મચારીઓ પણ તેની સાથે હતા, G20 ના ઇવેન્ટમાં પણ તેણે બધું જ ઉભું કર્યું હોવાનો ડોળ કર્યો। કિરણ પોતાના ટ્વિટર પર બધું જ નાખે છે અને બધાને એવું બતાવે છે કે તે પીએમઓ ઓફિસમાંથી જ આ બધું કરે છે, ત્યારે કિરણને એક્સપોઝ કરવાને લઈને ધવલે આ ખુલાસો પણ કર્યો। ક્લબ હાઉસ એપ્લિકેશનમાં એ એક્ટર અને બિઝનેસમેન લોકો સાથે રાત્રે કોઈ ને કોઈ ટોપિક પર ડિસ્કશન કરતો હતો, તે તમામ ટોપિકનું ઊંડું નોલેજ ધરાવતો હતો, મેં એક્સપોઝ કર્યા પછી ઘણા લોકોએ એનાથી છેડો ફાડી દીધો હતો, આ લોકોના કોન્ટેક્ટ તૂટી જવાથી તેને લગભગ 10-15 કરોડનું નુકસાન ગયું હતું, એ માણસ ત્યાં સુધી કંઈ ન કરે જ્યાં સુધી સામેવાળાને જરૂર ન પડે, એની જરૂર પડે પછી એ આખી ગેમ કરે, એ લોભિયા જ શોધે છે ને પછીનો ટાર્ગેટ એના માટે ઇઝી થઈ જાય છે। ત્યારે કિરણ પટેલની ધરપકડની સાથે જ આખા દેશમાં હલચલ મચી ગઈ છે, તેણે એકલા હાથે કરેલા મસ્ત મોટા કારસ્તાનથી સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે। સાથી એમ સાગર, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।